નમસ્કાર અને ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્રો જર્નાથી હાલના મુખ્ય સમાચાર પર. દેશમાં પ્રિન્ટિંગ ઉદ્યોગનું માર્કેટ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે અને પ્રિન્ટિંગ સેક્ટરમાં વિપુલ તકો ઉપલબ્ધ બની રહી છે ત્યારે અમદાવાદના ઇમેજિંગ સેન્ટર ખાતે પ્રિન્ટ ઇનોવેશન 2019 નું આયોજન કરવામાં આવ્યું. ભારતમાં પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ બહુ ઝડપથી અને નોંધનીય રીતે ડેવલપ થઈ રહ્યું છે. દિન પ્રતિદિન માર્કેટમાં આવતી નવી અને હાઈટેક ટેકનોલોજીને લઈને પ્રિન્ટિંગ સેક્ટરમાં વિપુલ તકો અને વિકાસ પ્રાપ્ય બની રહ્યો છે. પ્રિન્ટર્સ અને આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોએ પણ માર્કેટની નવી ટેકનોલોજી અને અપગ્રેડેશનથી વાકેફ થવું પડશે તો તેઓ તેના બિઝનેસ અને તેના વેપાર ધંધામાં સફળતાના શિખરો સર કરી શકશે. તેમ અમદાવાદના શહેરમાં યોજાયેલ પ્રિન્ટ ઇનોવેશન 2019ના મહત્વના સેમિનારમાં સ્ક્રીન પ્રિન્ટર્સ એસોસિએશનના સેક્રેટરી જિગ્નેશ લાપસિયા, પ્રિન્ટ ડિઝાઇન એવોર્ડના આયોજક નયન રાવલ સાથે મોટી સંખ્યામાં લોકો પણ હાજર રહ્યા હતા. સ્ક્રીન ટેક્સ્ટ મેગેઝિન અને સ્ક્રીન પ્રિન્ટર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા આ બહુ મહત્વના સેમિનારમાં ગુજરાત સહિત દેશભરમાંથી 300થી વધારે પ્રિન્ટરો અને નિષ્ણાત તજજ્ઞો સહિતના મહાનુભાવો હાજર રહ્યા. કોઈ પણ બાબત હોય પરંતુ તેમાં પ્રિન્ટિંગની હાજરી લગભગ નોંધનીય બની રહે છે. તે પછી તમારા કપડાં હોય કે તમારા પર્સમાં રહેલા કાર્ડ કે ટિકિટ કે પૈસા હોય, હાલ ભારતમાં 65% માર્કેટ પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીએ જાણે સર કરી લીધું હોય તેવી સ્થિતિ છે, જેના કારણે પ્રિન્ટિંગ સેક્ટરમાં નવી નવી ટેકનોલોજી અને સંશોધનો આવતા રહે છે. તેથી તેને લઈને પ્રિન્ટર્સ અને આ વ્યવસાય સાથે સંકળાયેલા તમામ લોકોએ અપડેટ થતા રહેવું જરૂરી છે. આ એક દિવસીય સેમિનારમાં 300થી વધુ પ્રિન્ટર્સને ટેબલ ટોપ પ્રદર્શન, નવી ટેકનોલોજી અને શોધ સંશોધનથી લાઈવ ડેમોન્સ્ટ્રેશન અને રૂબરૂ ટોક મારફતે અપગ્રેડ કરવામાં આવ્યા. તેઓને બહુ ઉપયોગી જાણકારી અને માર્ગદર્શન ભારતભરમાંથી આવેલા નિષ્ણાંત તજજ્ઞ મહાનુભાવો દ્વારા પૂરા પાડવામાં આવ્યા. પ્રિન્ટર્સ આ ક્ષેત્રની નવીન અને અદ્યતન ટેકનોલોજી અને અપગ્રેડેશનથી વાકેફ થાય અને તેઓ તેમના વેપાર ધંધા કે બિઝનેસમાં સફળતાના શિખરો સર કરી શકે તેવા ઉમદા આશય સાથે આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારને ફ્લેક્સટ્રોનિકા, એચપી, પ્રિન્ટર ગેલેરી એન્ડ ગ્લોબલ, ગુરુબક્ષીસ, હાઈટેક અને પ્રિન્ટ એવોર્ડ્સ દ્વારા પ્રોત્સાહિત કરાયો. તો આ પ્રસંગે લેટેસ્ટ પ્રિન્ટિંગ ટેકનોલોજી, વૈશ્વિક બજારના અપગ્રેડેશન સહિતની અનેકવિધ માહિતીઓ પીરસતું પ્રિન્ટિંગ ક્ષેત્રનું ઉપયોગી મેગેઝિન પણ લોન્ચ કરવામાં આવ્યું. આપનું નામ અને પરિચય? મારું નામ જિગ્નેશ લાપસિયા, એડિટર ઇન ચીફ ફોર સ્ક્રીનટેક્સ મેગેઝિન અને સેક્રેટરી ઓફ સ્ક્રીન પ્રિન્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા. આ પ્રિન્ટ ઇનોવેશન 2019 ઓર્ગેનાઇઝ બાય સ્ક્રીનટેક્સ મેગેઝિન અને સ્ક્રીન પ્રિન્ટર એસોસિએશન ઓફ ઇન્ડિયા. આ પ્રોગ્રામ રાખવા બદલ અમારી પાછળ એ હતું કે અહીંયા અમદાવાદમાં ઘણા પ્રિન્ટરોને લેક ઓફ નોલેજ છે ફોર ટેકનોલોજી, પ્રિન્ટિંગ ટેકનોલોજી. તો અમે અહીંયા ઘણા અલગ અલગ ઇન્ડિયાથી ઘણી સિટીઓથી અમુક મશીનરી અને મટીરિયલવાળાને અહીંયા બોલાવી અને લાઈવ ડેમોન્સ્ટ્રેશન કરાવ્યું છે, જેનાથી અમદાવાદ પ્રિન્ટર એસોસિએશન એક નવી ટેકનોલોજી મળે અને એમના વેપારમાં નફો મળે અને એમના વેપારમાં વૃદ્ધિ થાય. હા, લેટેસ્ટમાં જે હમણાં અમારું ઓફ ડિજિટલ પ્રિન્ટિંગ ચાલી રહ્યું છે, એચપી ઇન્ડિગો કરીને છે, જેમણે ડિજિટલ પ્રિન્ટિંગ વિશે બહુ સારી માહિતી આપી. અમારે ગ્રાફિકા ફ્લેક્સટ્રોનિકા છે, જેમણે સ્ક્રીન પ્રિન્ટિંગ મેન્યુઅલ ટુ ઓટોમાઇઝેશન માટે અહીંયા મશીન લાવીને લાઈવ ડેમોન્સ્ટ્રેશન કર્યું છે. અમારા કલર્સ કરીને ઇંક છે, જેમણે યુવી ઇંક બનાવે છે, ફોટોકીના કેમિકલ છે. અમારા બિઝલિંગ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ છે, જે ધ્રુપા જર્મનીમાં પ્રિન્ટિંગનું મોટું એક્ઝિબિશન થાય છે એની માટે પેકેજ રેડી કરે છે, એમને અહીંયા સારો પેકેજ કાઢ્યો છે. તો અમારા એવા ઘણા એક્ઝિબિટરો અહીંયા આવ્યા છે. આ નયનભાઈ રાવલ છે, જેમની સાથે મળીને અમે એક આ એક આયોજન કર્યું છે. આમનું એક પ્રિન્ટ ડિઝાઇન અવોર્ડ છે, જે ગુજરાતમાં પ્રિન્ટરો માટે અવોર્ડ ફંક્શન કરી રહ્યા છે, જે ઉદયપુરમાં 16 નવેમ્બરના ત્યાં છે. સી, વેપારીઓને જેટલું પ્રિન્ટિંગ ઇનોવેશન કરશે, જે નોર્મલ કરતા હોય એના કરતાં કંઈક ઇનોવેશન કરશે, તો એમને નફામાં ઘણો ફાયદો થશે. અને નવી ટેકનોલોજી જેમ કે કન્વેન્શનલ મેથડથી એ લોકો ડિજિટલ મેથડ તરફ આવશે, મેન્યુઅલથી ઓટોમાઇઝેશન તરફ આવશે, તો એ લોકોને પ્રિન્ટિંગમાં બહુ જ ફાયદો થશે, કારણ કે પ્રિન્ટિંગ ક્યારે બંધ થવાનું નથી. થેન્ક યુ. સંજીવ કુમાર રાજપૂત સાથે એનએસ ગુજરાત ન્યૂઝ અમદાવાદ. જામનગરના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર વરસાદ, હાવતળ, ઇંગરોડા, જાગાણી, મુળિયાપાટ, સુવાગઢ, થાસા, ધામેલ, માંગુકા સહિતમાં વરસાદ પડ્યો હતો. એક કલાકમાં 3-4 ઇંચ જેટલો વરસાદ હાવતળ, ઇંગોરાળા સહિતના ગ્રામ્યમાં વરસતા ઠેર ઠેર નદી નાળા વોકળામાં ભારે પ્રવાહ જોવા મળ્યો, જેને કારણે બાળકોમાં આનંદ જોવા મળ્યો. 1-3 ઇંચ જેવા વરસાદ વરસતા ઠેર ઠેર ખુશી વ્યાપી ગઈ હતી
અનેક નદી નાળા ફોકડા ઉપર વરસાદી પાણીના ચાલતા પ્રવાહમાં બાળકોએ આનંદ મેળવ્યો હતો. કુંભનાથ તળાવ, ઠાંસા રોડ, ચેક ડેમ, ભૂરખીયા સરોવરમાં પાણીની આવક શરૂ થતા ખુશી વ્યાપી હતી. મારું નામ ધોળકિયા દિકિન છે. ગામ અમારું લુણિયા ભાઈ. આ ગામમાં વરસાદ આજે સારો પડ્યો છે. એક ઇંચ વરસાદ પડી ગયો છે અને પહેલા બે દિવસમાં 5-6 ઇંચ જેવો વરસાદ પડેલો છે. અને અત્યારે અમે આ રંગોળી નદી ઉપર છે, મૂળિયા પાટમાં પસાર થતી અને પાણી સારું આવ્યું છે અને પશુ પક્ષીઓ અને ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. આજે 1 ઇંચ વરસાદ પડેલો છે. વાતાવરણમાં આજે તો વરસાદ ચાલુ જ છે. નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ દામનગર. બગદાણા ધામ ખાતે અમદાવાદની સંસ્થા બાપા સીતારામ ટ્રસ્ટની સેવા સફાઈ. સ્વચ્છતા ત્યાં પ્રભુતા સાથે સુખી સંપન્ન પરિવારના યુવાનોની સંસ્થા એટલે બાપા સીતારામ ટ્રસ્ટ અમદાવાદ સફાઈ મિલિટરીની છાપ ધરાવતી સંસ્થા આજે સુપ્રસિદ્ધ સંત જલારામ બાપાના બગદાણા ખાતે પધારી સફાઈ અભિયાન ચલાવ્યું. સ્વખર્ચે સુંદર સફાઈ અભિયાન કરતી સંસ્થા પોતાના સ્વખર્ચે દર રવિવારે ગુજરાતના કોઈપણ એક ધર્મસ્થાનમાં પહોંચી સુંદર સેવા કરી સફાઈ અભિયાન ચલાવે છે. ધર્મસ્થાનનો ખૂણે ખૂણો સાફ કરતી સંસ્થા સફાઈ મિલિટરી બાપા સીતારામ ટ્રસ્ટની સફાઈ સેવા સાથે સુંદર સંદેશ સાથે જ્યાં ત્યાં ગંદકી ન કરો, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, ધર્મસ્થાનનું ઔચિત્ય જાળવો, વ્યસન મુક્તિ બનો જેવા સુંદર સંદેશ સાથે બગદાણા બજરંગદાસ બાપાના સાનિધ્ય સફાઈ અભિયાન ચલાવ્યું હતું. નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ બગદાણા. દામનગર નગરપાલિકામાં ફરજ બજાવતા અધિક ઇજનેર બીએલ ચાવડા વયમર્યાદા સેવા નિવૃત્ત થતા વિદાય સમારોહ યોજાયો. દામનગર નગરપાલિકાના મીટિંગ હોલ ખાતે અધિક ઇજનેર બીએલ ચાવડાને સેવાનિવૃત્ત વિદાયમાન આપતા તેમની ફરજ પરના 35 વર્ષ દરમિયાન ગ્રામ પંચાયત, નગર પંચાયત અને નગરપાલિકામાં રૂપાંતર થતી આવેલ કચેરીમાં અનેક શાસકો, અધિકારીઓ અને રાજકીય અગ્રણીઓ સાથે કામ કરી ચૂકેલ બીએલ ચાવડા 1984થી દામનગર અધિક ઇજનેર તરીકે સેવારત હતા. તેમની વયમર્યાદા સેવાનિવૃત્ત વિદાય સમારોહમાં પાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, સદસ્યો, અગ્રણીઓ, સહકર્મચારીઓ, વેપારી, પત્રકારો, શહેરીજનો એ શાલ અને શિલ્ડ આપી સન્માનપત્રોથી બીએલ ચાવડાનું ભવ્ય સન્માન સાથે વિદાય સમારંભ યોજ્યો હતો. નટવરલાલ ભાટિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ દામનગર. કેજોદના ખમેડાણા ઇસરા ગામ વચ્ચે બિનવારસી બાઇકનું ખોખું કોઈ ફેંકી ગયું. બાઇકના સ્પેર પાર્ટ કાઢીને એન્જિન ચેસિસ સાથે આખું ખોખું ફેંકી દેવાતા અનેક તર્ક વિતર્કો સર્જાયા હતા. કેશોદ તાલુકાના ખમીગાણા ઇસરા ગામની વચ્ચે આવેલ રાજુભાઈ બારિયાને ખેતરના સેઢા પર કોઈ સ્પેર પાર્ટ કાઢીને બાઇકનું ખોખું ફેંકી જતા અનેક તર્ક વિતર્કો થઈ રહ્યા છે. આ બાબતે કેશોદ પોલીસને જાણ કરવામાં આવી છે. હોન્ડા કંપનીનું બાઇક હોવાનું જાણવા મળી રહ્યું છે. બાઇકમાંથી ટાયર, વ્હીલ, નંબર પ્લેટ, પ્લેટ સહિતની એક્સેસરીઝ કાઢી ખાલી ખોખું ફેંકી જવાતા રાહદારીઓમાં આશ્ચર્ય થયું હતું. આ અહીં કેમ ફેંકવામાં આવ્યું હશે, કયા કારણોસર ફેંકવામાં આવ્યું હશે, કોની બાઇક હતી, કોઈ ગુનામાં વાપરવામાં આવી હશે કે કોઈ ચોરી કરીને જરૂરી માલ સામાન કાઢીને ફેંકી ગયું હશે તેવા અનેક રહસ્ય અકબંધ છે. જોકે નંબર પ્લેટ ન હોવાથી બાઇકના ચેસિસ નંબર અને એન્જિન નંબર પરથી પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જાણવા મળે તે બાઇક માલિક હાલ કોણ છે, આવી આશ્ચર્યજનક ઘટનાનું રહસ્ય શું છે તે પોલીસ તપાસ બાદ જ જાણવા મળશે. પણ હાલ ખમીદાણા ઇસરા વચ્ચે ખેતરના શેઢા પર પડેલી બાઇકનું ખૂખું ચર્ચાનો વિષય બન્યો છે. ગોવિંદ હડિયા સાથે અનેસ ગુજરાત ન્યૂઝ કેશોદ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ ખાતે ટ્રસ્ટ સંચાલિત ગોકુલ હોસ્પિટલમાં કેન્સર નિદાન કેમ્પ યોજાયો. ભેસાણની ટ્રસ્ટ ગોકુલ હોસ્પિટલમાં કેન્સર નિદાન કેમ્પમાં કેન્સરની તપાસ, દાંતને લગતા રોગોની તપાસ, તાવ, શરદી, ઉધરસ, બ્લડ પ્રેશર, શરીરના જનરલ રોગોની તપાસ કરવામાં આવી. ટ્રસ્ટની હોસ્પિટલમાં વિનામૂલ્યે કેન્સરની તપાસ કરીને ડૉક્ટર ચિરાગ સોની દ્વારા કેન્સરને લગતી માન્યતાઓની માહિતી આપી હતી. કેન્સર ચેપી રોગ નથી, અસાધ્ય રોગ નથી, વહેલું નિદાન કેન્સરને મટાડી શકે છે. કેન્સરની ગાંઠ ઉપર રેડિયોથેરાપીથી કેન્સર મટાડી શકાય છે. આ કેમ્પમાં 42 ગામના લોકોએ મોડી સંખ્યામાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં ડૉક્ટર ચિરાગ સોની, ડૉક્ટર ચિરાગ સાકરિયા, ડોક્ટર ઉર્વશી વિંછિયા, ટ્રસ્ટ હોસ્પિટલના પ્રમુખ ભૂપત આસુદરિયાએ ભાગ લીધો હતો. અહીંયા ભેસાણમાં શ્રી નિદાન કેમ્પ કર્યો છે ગોકુલ હોસ્પિટલમાં.
કોકલ હોસ્પિટલ અત્યારે પીચાનું થવાની છે, જેમાં કેન્સર, દાંતના રોગ અને તથા અન્ય રોગોની સારવાર અત્યારે અમે કરેલી છે. છે આજ અમે ભેસાનમાં ગોકુલ હોસ્પિટલમાં અમારું જફરી નિદાન જો કેમ છે રાખ્યું છે કેન્સર પ્રમાણે, અને કેન્સરની કોઈ વાસ્તવિકતા છે અમે આપને બોલું છું. કેન્સર ચેપી રોગ નથી, વારસાગત હોય છે અને વહેલું નિદાન વહેલી સારવાર કેન્સરને મટાડી શકે છે. આધુનિક દવાઓથી ઓછામાં ઓછી 8 વર્ષો થાય છે અને આધુનિક લિનિયર એક્સિલેટર મશીન દ્વારા માત્ર કેન્સરની ગાંઠ પર ડેથરેજી અપાય છે. નિર્મલ હોસ્પિટલમાં રાહતના પેકેજ ઉપલબ્ધ છે, મા યોજના, આયુષ્યમાન કોઈ પણ, અને ગોકુલ હોસ્પિટલમાં આજે મેં કેમ કીધું છે આ સર્વર રોગ નિદાન કેમ છે અને શારીરિક તપાસ મુજબ કેમ છે, એમાં અમારી તરફથી અમે કોશિશ કરી છે કે લગભગ સભી ટાઈપનું રોગનું કવર કરવાનું અને મેડિસિન્સ ફ્રીમાં આપવાનું, અને આ બાબત હિમાલય કેન્સર સેન્ટર સાથે ગોકુલ હોસ્પિટલ મળીને આજ ભેસાનના લોકો માટે આ કેમ્પનું આયોજન કીધું છે. અને આ જો કેમ્પથી ભેસાને લોકોને આસપાસના તાલુકાને બહુ ફાયદો પહોંચ્યો છે, એઝ અ મેડિસિન તરીકે, એઝ અ શારીરિક તપાસ તરીકે, એઝ અ નિદાન તરીકે. મારું નામ ડૉક્ટર ચિરાગ કાકરિયા છે, હું દાંતના રોગોનો નિષ્ણાત છું. ભેસાની અંદર અત્યારે આપણે ગોકુલ ટ્રસ્ટ દ્વારા જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર કેન્સરને લગતા રોગો, તેની તપાસ સાથે સાથે દાંતને લગતા રોગો એની તપાસ સાથે તેનું બોડી ચેકઅપ કરવામાં આવ્યું અને જે ફ્રીમાં દવાઓ બી આપવામાં આવી તેને લગતી. કેન્સરની બાબતની અંદર હું તમને કહેવામાં આવું કે આપણે જે આ સાઈડ ભેસાણ કે જે તાલુકા ગામડા છે ત્યાં વ્યસનનું પ્રમાણ બહુ બધું છે. લોકો તમાકુ માવો ખાવાનું પ્રમાણ છે બહુ વધારે, એનાથી મોઢું ઓછું ખુલવાના બનાવ છે અને વહેલી તકે તપાસ થાય તેના લીધે આવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે. કેન્સર એક એવો રોગ છે કે જો તેનું નિદાન યોગ્ય સમયે કરવામાં આવે તો તમે એનાથી બચી શકો છો અને એનાથી આગળ વધતું અટકાવી શકો છો. અને જે મોઢું ઓછું ખુલવાના બનાવ તે આપણી સાઈડ એટલા બધા વધી ગયા છે કે એનાથી કેન્સરનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે, જો આ વસ્તુને તમે અટકાવી શકો છો અને વહેલી તકે નિદાન કરો તો કેન્સરથી તમે બચી શકો છો. વાડિયા મિતુલ કુમાર સાથે NS ગુજરાત ન્યૂઝ જુનાગઢ. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2 શિક્ષકોએ ઉમેદવારી કરતા 110 મતદારોએ મતદાન કર્યું હતું. મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજાઈ હતી, જેમાં 2 શિક્ષકોએ ઉમેદવારી કરતા 110 મતદારોએ મતદાન કર્યું હતું, જેમાં પ્રમુખ તરીકે ઘનશ્યામભાઈ દેથારિયા વિજેતા બન્યા હતા. આ બાબતે વાત કરીએ તો મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખના હોદ્દાની મુદત પૂર્ણ થતી હોય તેની ચૂંટણીની જાહેરાત થઈ હતી અને મોરબીથી 35 કિલોમીટર દૂર આવેલા ટંકારાગ તાલુકાના હરબટિયારી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક સંઘના પ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની સાધારણ સભા યોજાઈ હતી, જેમાં અધ્યક્ષ સ્થાને હાલના પ્રમુખ મણિલાલ સરડવા અને મુખ્ય મહેમાન તરીકે શૈલેષભાઈ સાણજા હાજર રહ્યા હતા, જેમાં ચૂંટણી અધિકારી તરીકે સંઘના પૂર્વ મહામંત્રી યુસુફ પરમાર નિયુક્ત કર્યા છે. સંઘના પ્રમુખ પદ માટે સંદીપભાઈ આદ્રોજા અને ઘનશ્યામભાઈ દેથરિયાની ઉમેદવારી નોંધાવી હતી અને આ સંઘના 110 માન્ય મતદારોએ લોકશાહી ઢબે મતદાન કર્યું. 100% મતદાન થયા પછી તેની ગણતરી કરવામાં આવી, જેમાં ઘનશ્યામભાઈ દેથરિયા વિજેતા બન્યા હતા. નમસ્કાર મિત્રો, આજ રોજ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ચૂંટણી યોજવામાં આવે છે. હું ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવું છું. મારું નામ ઈસુફભાઈ અબ્દુલભાઈ પરમાર, હું પૂર્વ મહામંત્રી મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનો પૂર્વ મહામંત્રી છું અને ચૂંટણી પ્રક્રિયા છે એ લોકશાહી ઢબે કરવામાં આવી રહી છે. અહીંયા 2 મિત્રોએ ઉમેદવારી નોંધાવી છે, ઘનશ્યામભાઈ દેથરિયા અને સંદીપભાઈ આદ્રોજા. હવે પછીની જે ચૂંટણી પ્રક્રિયા છે, દરેક અમારા મોરબી જિલ્લાના 110 મહાસમિતિના સભ્યો છે એ મતદાન કરશે અને એ મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ મતગણતરી કરવામાં આવશે. મતગણતરી બાદમાં જે વ્યક્તિ વિજેતા થશે એ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે નિમાશે અને જે પ્રમુખ નિમાયેલા વ્યક્તિ હશે એ બાકીની બોડીની રચના અમારા મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના બંધારણ મુજબ પ્રમુખ શ્રી વરણી કરશે. શ્રીકાંત પટેલ સાથે NS ગુજરાત ન્યૂઝ મોરબી. તાલુકા ભાજપ વડિયા કુકાભાવ અને સનાડી ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે પ્રદેશ યુવા ભાજપ અગ્રણી મનીષ સંઘાણી અમરેલી જિલ્લા સહકારી સંઘ લિમિટેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાવા બદલ સત્કાર સન્માન સમારોહ યોજાયો.
તાલુકા ભાજપ વડિયા કુકાવામ અને સનાડી ગ્રામ પંચાયત દ્વારા સનાડી મુકામે અમરેલી જિલ્લાના યુવાન પ્રદેશ યુવા મોરચાના પ્રતિનિધિ અને મુરબી મનીષભાઈ સંઘાણી જેવા યુવાનોના યુથ આઇકોન તરીકે કાર્ય કરી રહ્યા છે અને રાજકીય રીતે ખૂબ જ આગળ વધી રહ્યા છે। યુવાધન હમણાં તાજેતરની અંદર અમરેલી જિલ્લા સહકારી સંઘની અંદર બિનહરીફ તરીકે નવનિયુક્ત થયા છે। યુવાનોનું પ્રતિનિધિત્વ જિલ્લા સહકારી સંઘની અંદર મનીષભાઈ સંઘાણી શોભાવી રહ્યા છે। ત્યારે આજ તાલુકાના ભાજપ અને યુવા ભાજપ દ્વારા સમગ્ર તાલુકાની અંદર અનેરો ઉત્સાહ જોવા મળ્યો કે આપણે મનીષભાઈ સંઘાણીને સન્માન સત્કાર કરીને તેમને વધાવવા છે અને આ નિમિત્તે સનાડી ગામે મનીષભાઈ સંઘાણીને સમગ્ર સનાડી ગામ અને તાલુકાભરમાંથી કાર્યકર્તાઓ ઉપસ્થિત રહીને ધામધૂમે સન્માનિત કરવામાં આવ્યા। તાલુકા ભાજપ કુકાવડિયા દ્વારા અને સનાડી ગ્રામ પંચાયત દ્વારા આજરોજ સનાડી મુકામે અમારા અમરેલી જિલ્લાના યુવાન પ્રદેશ યુવા મોરચાના પ્રતિનિધિ અને મુરબી શ્રી મનીષભાઈ સંઘાણી કે જેઓ અમારા યુવાનોના બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ અમરેલી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓનો વય મર્યાદાને લઈને નિવૃત્ત થતા સાથી કર્મચારીઓ દ્વારા વિદાય સમારોહ યોજાયો। પ્રાંતિજ તાલુકા પંચાયત કચેરીના વિશાળ સભાખંડમાં તારીખ 29/6/2019 શનિવારના રોજ તાલુકા પંચાયતમાં જુદી જુદી શાખાઓમાં ફરજ બજાવતા ત્રણ કર્મચારીઓ કે જેઓ સરકારી ધારાધોરણ મુજબ વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા તેઓનો વિદાય સમારંભ સાથી કર્મચારીઓ દ્વારા ગોઠવવામાં આવ્યો, જેમાં તાલુકા પંચાયત વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા મહેશભાઈ એચ દવે, વિસ્તરણ દેવસિંહ મકવાણા તેમજ ગ્રામસેવક ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા એસ ડી કટારા, ત્રણેય અધિકારીઓ વયમર્યાદાને લઈને નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજવામાં આવ્યો, જેમાં નિવૃત્ત થઈ રહેલા ત્રણેય કર્મચારીઓને શાલ શ્રીફળ તેમજ સાકર આપીને સન્માન કરવામાં આવ્યું તો ઉપસ્થિત પરિવારના સભ્યોનું પણ સ્વાગત કરવામાં આવ્યું। તો આ પ્રસંગે તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા કર્મચારી કીર્તિભાઈ પટેલને બઢતી મળી હિંમતનગર ખાતે બદલી થતાં તેઓનું પણ સાથી કર્મચારીઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું તો ત્રણેય કર્મચારીઓ ભાવુક બન્યા હતા। તો કચેરીના કર્મચારીઓ તથા વિવિધ ગામના તલાટીકમ મંત્રીઓની મંડળના પ્રમુખ સહિત ઉપસ્થિત રહ્યા હતા। તો આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી જીએચ કાપડિયા, તાલુકા પંચાયતના પ્રમુખ બેચરસિંહ રાઠોડ, ઉપપ્રમુખ રામસિંહ, કારોબારી અધ્યક્ષ કૌશિકભાઈ પટેલ, તલાટી મંડળના પ્રમુખ મકવાણા રણજીતસિંહ રામસિંહ તથા કર્મચારીઓ, તલાટીઓ સહિત ત્રણેય નિવૃત્ત થઈ રહેલ કર્મચારીઓના સ્નેહીજનો, મિત્રો સહિત લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। તો સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરમણભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું। જીલ રાવલ સાથે એનએસ ગુજરાત ન્યૂઝ પ્રાંતિજ। તો હાલના બુલેટિનમાં બસ આટલું જ। વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો એનએસ ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।